પ્રકરણ 46 દિવ્ય સમાધિ. ત્યાર પછી શ્રીજી મહારાજે આ સત્સંગમાં સ્વામીશ્રી દ્વારા સમાધિનો ચમત્કાર બતાવ્યો. સૌપ્રથમ સમાધિ આચાર્ય રાધારમણ પ્રસાદને સારંગપુરના મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના દર્શન કરતા થઈ. પૂજારીએ મહારાજને ધરેલો રૂમાલ સમાધિમાં મહારાજે તેમને આપ્યો અને યજ્ઞકુંડમાં પણ પ્રકાશ થયો તે દૂર સુધી સૌને દેખાયો. થોડીવારમાં પ્રકાશના 3 ગોળા દેખાયા, જેમાંથી શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીના સૌને દર્શન થયા. પછી આ મૂર્તિઓ અદૃશ્ય થઈ ગઈ. સ્વામીશ્રી સારંગપુર હતા ત્યારે બોટાદના ઉદ્ધવજીભાઈ સ્વામીશ્રીના દર્શને આવ્યા. સ્વામીશ્રીની વાતો સાંભળી તેમને શાંતિ થઈ ગઈ. થોડીવાર પછી તેઓ પોતાના ઉતારે આવ્યા. પણ અહીં તો જ્યાં જુએ ત્યાં મંદિરમાં કે ઉતારે સંતો અને હરિભક્તો 5-6 મળી કથા વાર્તા જ કરતા હોય, ક્યાંય ગ્રામ વાર્તા નહીં, કોઈની નિંદા દ્રોહ કે અવગુણની વાત જ નહીં, સર્વત્ર ભગવાનની જ વાત, સત્સંગની જ વાત. સ્વામીશ્રીનો કેવો પ્રભાવ આ સંતો અને હરિભક્તો પર પડ્યો છે તેનો વિચાર કરતા સ્વામીશ્રીનો મહિમા સમજી તેઓ બોટાદ પાછા ગયા. સારંગપુરથી સ્વામીશ્રી નવાગામ પધાર્યા. ગાંધીજીની દાંડીકૂચ પણ આ ગામમાં આવી હતી. સ્વામીશ્રીની સાધુતાની વાત તો ગાંધીજીએ પણ સાંભળી હતી, તેથી તેમને સ્વામીશ્રીને મળવાની ઈચ્છા થઈ. તેમણે સ્વામીશ્રીને આમંત્રણ આપ્યું, તેથી સ્વામીશ્રી પધાર્યા. અતિ નમ્રભાવે ગાંધીજીએ સ્વામીશ્રીને કહ્યું, સ્વામીજી, આપ આશીર્વાદ આપો તો અમારું કાર્ય સફળ થાય. સ્વામીશ્રીએ કહ્યું, તમારા પ્રયાસથી દેશને સ્વરાજ્ય મળે તે માટે આ જોગી સ્વામી આજથી માળા ફેરવશે, પણ ધર્મ નિયમ રાખશો તો તમારી ભેળા ભગવાન ભળશે. આ આશીર્વાદથી ગાંધીજી રાજી થયા. સ્વામીશ્રી તેમના ઉતારે પધાર્યા. દયાળુ યોગી સ્વામીએ સ્વામીશ્રીની આજ્ઞા મુજબ દેશની સ્વતંત્રતા કાજે રોજ માળા ફેરવી અને તેમની ભક્તિથી ભગવાને દેશને સ્વતંત્ર કર્યો.